ફક્ત શિક્ષણ આપી દેવું એટલું કાફી ન હતું, પરંતુ બાળકોને હસતા રમતા ગાતા ભણતા કરવાતા, ત્યારે આ નવતર પ્રયાસનો મને વિચાર આવ્યો. પરંતુ બાળકોને હસતા રમતા ગાતા ભણતા કરવાતા, ત્યારે આ નવતર પ્રયાસનો મને વિચાર આવ્યો. શરૂઆતમાં જ્યારે નવતર પ્રયાસ કર્યો ન હતો તે પહેલાં બાળકો ઓછી સંખ્યામાં, એટલે કે 25 બાળકો હોમ લર્નિંગ કાર્ય કરતા હતા. જ્યારે આ નવતર પ્રયાસ કર્યો ત્યારબાદ 43 બાળકોમાંથી 38 બાળકોએ શહેરી શિક્ષણમાં જ હોમ લર્નિંગ કાર્યક્રમ જોયો અને ખૂબ સારી એવી સરસ મજાની પ્રવૃત્તિઓ પણ કરી છે. મારા આખા ઇનોવેશનનું વર્ણન કરું તો છૂટાછવાયા વિસ્તારમાંથી અમારી શાળામાં 50% વધારે બાળકો આવે છે, અને તે બાળકોને શહેરી શિક્ષણ આપવા જવા માટે સમય ખૂબ ઓછો મળતો હતો. ફક્ત ભણાવી દેવું એટલું પૂરતું ન હતું, પરંતુ બાળકોને પણ હસતા રમતા ગાતા ભણવું હતું. આ વસ્તુ, આ જે વાત છે એની ચર્ચા મેં બાળકો વાલીઓ સાથે કરી, અને વાલીઓએ જણાવ્યું કે બેન, તમે ગામની અંદર એક મંદિર છે ત્યાં તમે શહેરી શિક્ષણ કાર્ય કરાવી શકો છો. ખૂબ સારું મોટું મંદિર હતું અને ત્યાં ઓટલો પણ ખૂબ મોટો છે, એટલે ત્યાં તમે COVID-19ની ગાઈડલાઈન મુજબ શહેરી શિક્ષણ કાર્ય કરાવી શકશો. ત્યારે તારીખ 7/7/2021થી મારી શાળાનું સ્માર્ટ ટીવી છે તે હું રોજે રોજ મંદિરે લાવું, અને ત્યાં લાવીને વાઇફાઈ દ્વારા કનેક્ટ કરીને યુટ્યુબથી હોમ લર્નિંગના દરેકે દરેક વિડીયો મેં બતાવ્યા છે, અને બાળકોને જ્યાં જ્યાં કોઈ મુદ્દો અઘરો પડે ત્યાં કાર્યક્રમને સ્ટોપ કરવામાં આવે, તેને ફરીથી બતાવવામાં આવે. આવું કરવાથી બાળકોને અંગ્રેજી વાક્યો, અંગ્રેજી શબ્દો, કવિતાઓ, ગુજરાતીની પણ કવિતાઓ, બધા દરેકે દરેક વિષયમાં, તેમજ જોયફુલ સેક્રેટરીની પ્રવૃત્તિ, આ બધું સરસ રીતે કરવા લાગ્યા. અહીંયા થોડોક વિડીયો બતાવું દરેકે દરેક વસ્તુને મેં આ જગ્યા પર કરાવી, અને તેના અમારી ફેસબુક તુલસીગામ પ્રાથમિક શાળા છે એમાં લાઈવ પણ મેં વિડીયો મૂકેલા છે, અને ખાલી બીજા પણ વિડીયો મૂકેલા છે. રોજે રોજની એક્ટિવિટી 100થી પણ વધારે હોમ લર્નિંગ કાર્યક્રમ મેં બાળકોને બતાવ્યો છે, અને 95% બાળકોએ આ કાર્યક્રમને નિહાળ્યો છે, અને ખૂબ સારું એવું પરિણામ. અહીંયા એમની પ્રવૃત્તિઓ દરેકે દરેક, એમનું શું કાર્ય હોય, બધું જ પાઠ્યપુસ્તકનું વર્ક હોય, બધું જ કામ સરસ રીતે કરે છે. ખૂબ સારું એવું પરિણામ મળ્યું છે. જે બાળકો પાસે સ્માર્ટ ટીવી નહોતું, સ્માર્ટફોન નહોતો કે મોબાઈલ નહોતો, તેવા બાળકો અહીંયા હોમ આપણે શહેરી શિક્ષણમાં જ હોમ લર્નિંગ કાર્યક્રમ જોઈ લે, અને જે પણ કંઈક આવે એ કરવા લાગે. બીજું કે વાલીઓ પણ જે છૂટાછવાયા વિસ્તાર, દૂર વિસ્તારથી આવતા હતા, એ બાળકોના વાલીઓ શાળામાં અહીંયા શહેરી શિક્ષણમાં મૂકી જાય, જેથી જે શિક્ષણ માટેનો સમય છે, સવારની સ્કૂલ હોય તો 7-12માં આપણે 2 કલાકમાં કશું ભણાવી ના શકીએ, પણ જો આ રીતે મને કરવાથી ફાયદો એ થયો કે શિક્ષણ માટેનો સમય વધારે મળવા લાગ્યો, અને ખૂબ સારા આપણે હોમ લર્નિંગના કાર્યક્રમમાં આવે છે એનું સરસ આપણને, બાળકોને પણ સરસ માર્ગદર્શન મળે એવું એક પ્રયાસ કર્યો છે.